सुदेवाया ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरादस्य ज्ञाननाम सलाकया सकसुरो मिलीतम येन तस्मै श्री गुरुवे नमः नमो ओम विष्णु पदाया कृष्ण पिष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामीति नामधे नमो ओम विष्णु पदाया कृष्ण पिष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामीति नामधे नमस्ते सरस्वती देवे गौर वाणी प्रचारले निर्विशेष शून्यवा आदि पास्यात देशानी रे શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરેવાદ માવયોજના જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે આ ચિત્રમાં શ્લોકમાં ભગવાન કૃષ્ણ એવું કહે છે જે કોઈ આનું અધ્યયન કરે છે એનો શું ફળ મળે છે ભગવાન કહે છે અધ્યસે યઈમમ ધર્મ્યમ સંવાદમ એવું સંવાદ આપણા વચ્ચેનો સંવાદ જે થયો છે ધર્મનો સંવાદ એનો કોઈ અધ્યયન કરે જ્ઞાન યજ્ઞ ના જ્ઞાન યજ્ઞથી ઈશ્યા આત્મીથી મેંગ જ્ઞાન યજ્ઞથી મારી પૂજા થાય છે પણ યાદ રાખજો આ ભગવદ્ ગીતાને સાધુઓના સંઘ માત્ર સમજી શકાય સાધુ સંઘ બહુ જ મહત્વપૂર્ણ છે સાધુ સંઘ સાધુસંગ લવ માત્ર સાધુસંગ સર્વ સિદ્ધિ હોય અત્યાર સુધી મેં સાધુસંગનો પ્રભાવ બહુ ઓછો કહ્યું પણ હવે સારાંશ રૂપે કહી દઉં છું એક વાર ભગવાન વિષ્ણુ પાસે વેંકુટમાં ગયા અને કયો પ્રભુ સાધુ સંગનો શું મહાત્મે પ્રભાવ છે નારદ મુ જન્મ આપ્યો છે એને તું પૂછ જે પ્રમાણે ભગવાન એડ્રેસ આપ્યો નાર મુનિ પહોંચી ગયા ખોરતો ખોરતો પોદરો તો ગાયનો એ પોદરામે કીડો બહાર નીકળી અને બચિયાને હમણાં જ જન્મ આપ્યો હતો નારદ મુનિ પૂછ્યું ભાઈ સાધુ સંઘ શું મહાત્મ છે મરી ગયો કીડો મરી ગયો હારો કેમ મરી ગયો છે ખ્યાલ નહીં ભગવાન પાસે ગયા કે પ્રભુ એ કીડો તો મરી ગયો કોઈ વાંધો નહીં આ ગામમાં એક પોપટ જન્મ્યો છે તો એ પોપટનો છોકરો તને જવાબ આપશે નારદ મુનિ પાછા આવ્યા નારાયણ 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 અને એ પોપટને પૂછ્યું સાધુ સંઘનો મહાત્મે શું છે આ બી મરી ગયો જઈને ભગવાનને કહેવાય પ્રભુ એ ભી મરી ગયું શું થયો હશે કઈ વાતો એક હજુ બીજો છે એને પાસે જા એને પાસેથી તને જવાબ મળશે તો કે ક્યાં અને કોણ તો કે આ એક મંદિર આગળ ગાય વ્યાય છે એ બછડાને પૂછ પ્રભુ હવે તો ગાયનો સવાલ છે ગો માતા મરી ગઈ તો મારે તો બહુ બધું ભજન અને પશ્ચાતાપ કરવું પડશે તું જાતો ખરો નારદમુની ગયા થોડા ડરતા ડરતા અને ગાયના બછડાને પૂછ્યો સાધુ સંઘનો શું મહાત્મા છે એ બી મરી ગયું નારદમુની કે હે ભગવાન આ તો ગો હત્યાનો પાપ લાગી ગયો હોય પાછા ગયા નારદમુની થોડા અકડાઈ ગયા પ્રભુ તમારે જવાબ આપવું છે કે મને પાપ નાખવું છે કે તમારે બતાવવું છે તો બતાવી દો ના પાડવું તો ના પાડ દો પણ આવી રીતે જીવોની હત્યા ના કરાવશો છો ભગવાન કે છેલ્લો હંડ્રેડ પર્સેન્ટ તને આનો જવાબ મળી જશે તો કે કોણ એક રાજા છે એને ત્યાં વીસ વર્ષથી કોઈ દી છોકરો થયો નહીં આજે છોકરો થયો છે એ છોકરો તને પ્રશ્ન હંડ્રેડ પર્સન્ટ જવાબ આપશે તારી સમસ્યાઓનું બધું સમાધાન એમાં છે પ્રભુ અત્યાર સુધી તો બધા જીવો હતા આ તો રાજા છે અને કંઈક છોકરો મરી ગયો તો આખી જિંદગી જેલમાં નાખી દેશે મને અને મારે પછી તમારી ભક્તિ જેલમાં કરવી પડશે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ નાદમુનિ કે ભગવાન કોઈ ચિંતા ના કરો પછી કે આનો છોકરો પાછો વીસ વર્ષ પછી થયો છે એકનો એક છોકરો છે મરી તો નહીં જાય ને ભગવાન કે ના નહીં મરે જા આ ફેર તો નાદ મુનિ ફફડે કે જો છોકરો મરી ગયો વીસ વરસ પછી ઘરમાં આ રોશની થઈ છે અને પછી અંધારો થઈ ગયો તો મારા જીવનમાં અંધારો કરી નાખજા રાજા નારદ મુનિ ડરતા ગયા છોકરાને પૂછ્યું સાધુ સંગનો શું મહાત્મે છે હે તમને ખબર નથી કે નારદમુની આશ્રય થયો હાસ આ તો મર્યો નહીં કે તો કે ના હું એ જ કીડો હતો જ્યારે તમે ચાર મહિના પહેલા અથવા ચાર વર્ષ પહેલા આવ્યા હતા બીજા વર્ષમાં હું એજ પોપટના બચ્ચે તરીકે બીજા વર્ષમાં હું ગાયના તરીકે અને હવે હું માણસ તરીકે આ સાધુ સંઘનો પ્રભાવ તમને ખબર નહીં પડે તો કે ના ચોરાશી લાખ ફેરા છે સાધુ સંઘના મહાત્માથી ચાર ફેરામાં પતી ગયા તમારો સંઘ થયો એટલે સીધો કીડામાંથી કઈ આવી ગયો પોપટમાં પોપટમાંથી ગાયમાં ગાયમાંથી છેલ્લો મનુષ્ય મારી ગયો ચોરાસી લાખ ફેરાશે એ મારા છૂટી ગયા અને ખાલી ચાર જન્મો સીધો મનુષ્ય શરીર મળી ગયો આ શું છે સાધુ સાધુસંઘનો પ્રભાવ નાદમુનિ હા હવે ભગવાનને હું થેન્ક યુ કહેવા જઈશ કે મને ખબર પડી ગઈ સાધુ સાધુસંઘનો પ્રભાવ શું છે કે મારો જવાબ મળી ગયો કે તો આ તો ભૌતિક ઉદાહરણ છે એટલે ભૌતિક આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સાધુ સંગનો બહુ જ મહાત્મય છે એટલે સાધુના સંઘમાં જે ભગવાન કૃષ્ણ કરતા હોય હરે કૃષ્ણ જપ કરતા હોય એવા ભક્તોના સંગમાં રહીને આ ભગવદ ભગવદગીતાનું વાંચન કરવું જોઈએ નેક્સ્ટ શ્લોકમાં શ્રવણ કરવાનો ભગવાન ફળ બતાવે છે જે આ ભગવદ્ ગીતાનો શ્રવણ કરે છે એનો શું ફળ હોય છે નરહ સોપિ મુક્ત શુભાન લોકાન પ્રાપ્યા પુણ્ય કર્મણા અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત કરે છે આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે શ્રવણ કરવાનો ફળ આચરણ ના કરે પણ ખાલી શ્રવણ કરે સમજે નહીં તો હોય કંઈ નહીં પહેલો સ્ટેપ છે શ્રવણ બીજો સ્ટેપ છે સમજણ ત્રીજો સ્ટેપ છે આચરણ બે સ્ટેપ ના કરે ખાલી શ્રવણ કરે શ્રદ્ધાના અનુસૂય શ્રદ્ધા સાથે અને ઈર્ષા ના હોવું જોઈએ મારે સાથે મારા જ્ઞાન સાથે શૃણુદ યાદ અપી યો જે મનુષ્ય સો અપિ મુક્ત એ મુક્ત થઈ જાય શુભ લોકા શુભ લોકોની પ્રાપ્તિ કરે શુભ શુભલોક એટલે પ્રાપ્તનું પુણ્ય કર્મણામ જ્યાં પુણ્યશાળી આત્માલોક એવા શુભ લોકોની પ્રાપ્તિ થાય ને માત્ર શું કરવાથી ભગવદ્ ગીતા પણ કોને પાસેથી જે પૈસા લઈને કથા કરે છે એને પાસેથી નહીં જે પૈસા લઈને ભાગવત કથા કરે છે એવા બદમાશો પાસેથી નહીં જે નિષ્કામ રીતે કથા કરે છે ખરેખર વાસ્તવમાં ભગવાન

ભારતમાં એટલા બધા વેપારીઓ થઈ ગયા છે ગીતાના નામે ભાગવતના નામે ચાર લાખ આઠ લાખ દસ લાખ એ લોકો પાસેથી સાંભળવાનું ઝીરો ફળ છે કઈ ફળ નહીં મળે ભગવાન કૃષ્ણ અર્જુનને પૂછે છે શું ભાઈ તારો જે મોહ હતો જે પહેલા અધ્યાયના સતાવીસ માં શ્લોકમાં આઈ ગયો હતો કઈ અગર પહેલા અધ્યાયના સતાવીસ માં શ્લોકમાં મોહ આવી ગયો હતો કાર પણ એ દોષો પહસ્ત સ્વભાવ મારી ઉપર કૃપણતાનો દોષ આવી ગયો છે અર્જુન મોહ મોહો આવી ગયો હતો સગ્ગાવાળાઓને જોઈને તો હવે પૂછે શું એ નષ્ટ થયો નેક્સ્ટ શ્લોકમાં જેવી રીતે આપણે ડૉક્ટર પાસેથી સતત દવા લેતા રહીએ અને પછી મળવા જઈએ ડૉક્ટર પૂછે શું સારો છે કંઈ ફરક પડ્યો છે એ રીતે ભગવાન પૂછે છે શું તારો મોહ નષ્ટ થયો છે નહીં થયો હોય તો પછી હું બીજી રીતે પણ પાછો ભાષણ આપું ભગવાન કે મને કોઈ વાંધો નથી બોલવામાં હું તો કલાકો કલાક બોલીશ પણ તારો મોહ છે એ નષ્ટ થવું જોઈએ નેક્સ્ટમાં પ્રશ્ન પૂછે છે ભગવાન કૃષ્ણ અધ્યાય અઢાર ઉપસાણ ત્યાગની પૂર્ણતા શ્લોક બોતેર થી તોતેર વિશે અર્જુનનો મોહ નષ્ટ થવું ચેતસા કચ્છિદ્ઞાન સંમોહ રણસ્તસ્તે ધનંજય હે પૃથાપુત્ર હે ધનંજય શું તે આને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે આ બૌતર્મસ્લોકમાં ભગવાન કૃષ્ણ એક સાચા ગુરુનો રોલ ભજવી રહ્યા છે અને શિષ્યનો મોહ દૂર થયો કે નહીં એને વિશે પ્રશ્ન કરી રહ્યા છે તો ભગવાન કહે છે તવ્ય એકરાગેના ચેતસા હે ધનંજે હે અર્જુન શું તે આ શાસ્ત્રને એકાગ્ર ચિત્ત સાંભળ્યો તો કોઈ પૂછે એકાગ્ર ચિત્ત કરવાની શું જરૂર છે કારણ કે ચારે બાજુ બધા લોકો ધનુષ્ય ખેંચીને ઊભા થાય એટલે મન કદાચ એકાગ્ર ના બી થાય એટલે ભગવાન આ શ્લોકમાં પૂછે છે તવ્ય એકરાગ્રેને ચેતસા શું તે આ શાસ્ત્રને જે મેં ઉપદેશ આપ્યો એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે શું અજ્ઞાન સમોહ પ્રન ધનંજયા શું તારો અજ્ઞાન અને મોહો દૂર થઈ ગયા શું એ નષ્ટ થઈ ગયા ભગવાન એક પાકા ગુરુનો રોલ કરી રહ્યા છે ગુરુનું કર્તવ્ય છે કે શિષ્યના જે મોહ છે જન્મ મૃત્યુ જરાવેદીનો જે મોહ છે ભૌતિક સંસારમાં જે આસક્તિ છે અજ્ઞાનમાં છે એને શું નાશ કરે એ સાચો ગુરુ છે બાકી બધા બદમાશો છે અત્યારે મોટા ભાગના ગુરુ બદમાશો છે ખાલી શિષ્યની મસ્કાપોળીચ કરીને માલ કાઢો ભાઈ પૈસા તું તારા ટેકાણે હું મારા ઠેકાણે મને પૈસા મળી ગયા ને એટલે ભગવાન એવા ગુરુ નહીં આ ગુરુ લોકોએ ભગવાન ઉપરથી શીખવું જોઈએ કે ભગવાન અર્જુને પૂછે છે કે તારો મોહ નષ્ટ થયો કે નહીં નહીં તો હું હજુ કલાકો કલાકો પ્રવચન આપું જેવી રીતે ડૉક્ટર હોય છે એનો કર્તવ્ય છે એની ફરજ છે કે જ્યાં સુધી રોગીને રોગ મટે નહીં ત્યાં સુધી પૂછે કેવું છે ભાઈ તમને શું દુખે છે આમ છે તેમ છે અને દવા આપીને ઠીક કરે એમનો કર્તવ્ય છે એવી રીતે ગુરુનો કર્તવ્ય છે કે શિષ્યના રોગમાંથી મુક્ત કરે આ ભાવ ગુરુને પોતે ગુરુ પોતે રોગમાંથી મુક્ત નહીં થયા તો બિચારા શિષ્યને કઈથી રોગમાંથી મુક્ત કરે ગુરુઓ પણ રોગમાં ફસાયેલા છે એટલે આ બહુ જરૂરી છે અને બધા ગુરુએ આના ઉપરથી શીખવું છે નેક્સ્ટ શ્લોકમાં અર્જુન ભગવાન કૃષ્ણનો પ્રશ્ન જવાબ આપે છે કેને કેવું છે કેવું લાગે છે જે રીતે ડૉક્ટર પૂછે ને મરીજને કેવું લાગે છે પછી મરીજ બોલે છે એવી રીતે અર્જુન મરીજ સમાન છે ભગવાન કૃષ્ણ ડૉક્ટર સમાન છે તો નેક્સ્ટ લોક મરીજ બોલશે અર્જુન નસ્તો મોહસ્મત લગ્ધા ધ્વદપ્રસાદાત્મા સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ અર્જુને કહ્યું હે કૃષ્ણ હે અચ્યુત હવે મારો મોહ દૂર થઈ ગયો છે આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે હવે હું સંશય રહી તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું તો ધર્મ શ્લોક એમાં અર્જુન ગીતા સાંભળવાનો પરિણામ બતાવી રહ્યો છે તો જો આપણે સાચા ગુરુ પાસેથી જ્ઞાન લઈએ તો આ શ્લોકમાં જે પરિણામ અર્જુને બતાવ્યું છે એ પરિણામ આપણે અંદર પણ આવવું જોઈએ તો અર્જુન વાચ નષ્ટ મોહો નષ્ટ મોહો મારો મોહ નષ્ટ થઈ ગયો સ્મૃતિ લબ્ધા મારી જે સ્મરણ શક્તિ હતી એ પાછી આવી ગઈ પહેલા હું સમજતો હતો કે આપ શ્રીનો દાસ છું પણ વચ્ચે મારા ઉપર મોહ આવી ગયો જેનાથી હું સમજવા લાગ્યો કે હું શરીર છું સ્મૃતિ મારી સ્મૃતિ પાછી આવી ગઈ કે કેવી રીતે આપની કૃપાથી હે અચ્યુત ભગવાને અચ્યુત છે આપની કૃપાથી આવી ગઈ સ્થિતો સ્થિતા હવે હું સ્થિત શું જ્ઞાનમાં મારી જે પોતાની લેવલ છે એ લેવલમાં હું સ્થિત છું એમ બધુંય મોહ નષ્ટ થઈ ગયો ગત સંદેહ હવે મને કોઈ સંદેહ નથી કોઈ પ્રશ્ન નથી કોઈ શંકા નથી કે તમે ભગવાન છો તમે અનંત કોટી બ્રહ્માંડનો માલિક છો તમારી આજ્ઞા પ્રમાણે કર્મ કરું એ જીવનો સર્વશ્રેષ્ઠ ધર્મ છે એ બાબત મને કોઈ શંકા નહીં આવે હું તમારો દાસ છું ને આત્મા છું એ બાબતમાં પણ મને કોઈ શંકા નથી બધાય વિશ્વમાં બધાય ફિલ્ડમાં ગત સંધે મારા બધા સંશયો નાશ થઈ ગયા છે મારા જોડે હવે પૂછવા જેવું એકય પ્રશ્ન નથી બધાય પ્રશ્નોનો નાશ થઈ ગયો છે ગત સંધે કરી જતે હવે હું કરવા તૈયાર છું ભગવાન કે શું કરવા તૈયાર છે વચનમતાઓ તમારા વચનનો આજ્ઞા પાલન તમે જે પ્રમાણે મને પહેલાં કહી રહ્યા હતા ને એ પ્રમાણે હું વર્તવા તૈયાર છું ભગવાન કે સો ટકા અર્જુન કે યસ સો ટકા હંડ્રેડ પરસેન્ટ એક પર્સેન્ટ બી ઝીરો પર્સેન્ટ બી નથી તો કે ના કમ્પ્લીટ હવે હું તમારી આજ્ઞા પ્રમાણે કર્મ કરવા તૈયાર છું આજ્ઞા આપો ભગવાન કે એ તો પહેલાં અધ્યાયમાં આપી દીધી હતી કયા અધ્યાયમાં પહેલા અધ્યાયમાં ભૂમ બાણ છોડો યુદ્ધ કરો અને મારે સ્મરણ કરો સાથે એ જ મારી આજ્ઞા છે પિસ્તાળીસ મિનિટમાં કેટલા મિનિટમાં પિસ્તાલીસ મિનિટમાં ભગવાને પોતાના શિષ્યને મોહમાંથી બહાર કાઢી નાખ્યો નો ડાઉટ હું એવો કઈ મહાન છું નહીં કે મારા ઉપદેશથી આપનો પિસ્તાળીસ મિનિટમાં આ મોહ છે નાશ થઈ જાય તો કહેવાનો મતલબ એવું છે કે આ સાચા ગુરુ પાસેથી જ્ઞાન લેવાનું પરિણામ છે કે આપણો આ મોહ છે અજ્ઞાન હશે એ નાશ થવું જોઈએ સ્મરણ શક્તિ પાછી આવવી જોઈએ કે આપણે શ્રીની આત્મા છીએ કૃષ્ણ દાસ છીએ કોઈ શંકા ના રહેવું જોઈએ અને ભગવાન કૃષ્ણની આજ્ઞા પ્રમાણે કર્મ કરવું જોઈએ એનો મતલબ મોહ આપણો શું થયો છે નાશ થયો છે આ જે શ્લોકમાં બતાવ્યા છે એ વિષયો નહીં થાય તો પછી સમજવાનો આપણે ઢોંગી ગુરુ પાસેથી ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે હવે શ્લોક સંખ્યા ચુમ્મોતેર થી ઇઠોત્તર સુધી ચાર થી પાંચ શ્લોકોમાં સંજય ભવિષ્યવાણી કરશે અને પોતાની અનુભૂતિ શું કરશે વ્યક્ત કરશે પોતાની અનુભૂતિ હવે અર્જુન બી આગળ એક શબ્દ નહીં બોલતો અને કૃષ્ણ બી આગળ એક શબ્દ બોલતા નહીં કેમ કે કામ પતી ગયું ગુરુનો બી કામ પતી ગયું ડોક્ટરનો કામ પતી ગયો મરીજ એકદમ ટનાટન તૈયાર થઈ ગયો છે અને મરી જે પણ સ્વીકાર કરી લીધો કે હવે હું કમ્પ્લીટ તૈયાર છું મને કોઈ દવાની જરૂર નહીં એટલે હવે આ બંને બોલતા બંધ થયા એટલે સંજય થોડો કેમેરો નજીક કર્યો અને જોયો બંને કમ્પ્લીટ તૈયાર છે કોઈ બોલતા નહીં સંજય કે ચાલો હું બોલું થોડાક મારા અનુભવ કહું અને પછી ભવિષ્યવાણી કરી દઉં અધ્યાય અઢાર ઉપસાર ત્યાગની પૂર્ણતા શ્લોક ચુમ્બોતરથી ઠોત્તર વિશેષ સંજીવની ભવિષ્યવાણી

કે મારા શરીરે રોમાંચ થાય છે આ ચુમ્મોતર માં શ્લોક સંજય બોલે છે સંજય વાચ એના ઉપરથી ખો પડે છે કે સેવન્ટી થ્રી શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુને બંને બોલવાનું શું કર્યું છે બંધ કર્યું છે આ શ્લોકમાં સંજે પોતાની અનુભૂતિ જે પોતાને લાગણી થઈ એને વ્યક્ત કરે છે ઇતિ અહમ વાસુદેવસ્ય પાર્થસ્ય સહ મહાત્માના આ બે મહાત્માઓ વચ્ચેના સંવાદમ ઈમમ અવસરમ સાંભળ્યો અદ્ભુતમ રોમ હર્ષણ રોમ હર્ષણ મને જબરદસ્ત રોમાંચ થઈ ગયો છે અદ્ભુત સંવાદ હતો એમ કે સંજય કહેશે અદ્ભુત સંવાદ પાર્થ અને ભગવાન વાસુદેવ વચ્ચેનો શ્લોકમાં શ્લોક સંખ્યા સેવન્ટી ફાઈવમાં સંજય બતાવશે કે કોની કૃપાથી આ મને સંવાદ સાંભળવાનો મોકો મળ્યો એ પોતાના ગુરુને ધન્યવાદ આપે છે કૃપાથી મે આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી

શિષ્યના શિષ્યો એમના માધ્યમથી જ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ રૂપે સમજી શકે બીજો કોઈ રસ્તો નહીં ગુરુ પરંપરા સિવાય બીજો કોઈ રસ્તો નહીં વ્યાસ પ્રસાદાત પ્રસાદ ગુહ્યમ અહમ પરમા મેં આ પરમ ગુહ્ય જ્ઞાન સાંભળ્યો યોગમ યોગ સ્વરાત યોગેશ્વરાત કૃષ્ણાત્ાત યોગેશ કૃષ્ણ સ્વયં સાક્ષાત કથ્યત એમના સૌ મુખેથી

હે રાજા જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું આ સેવન્ટી સિક્સ શ્લોકમાં સંજય વ્યાસદેવને આભાર વ્યક્ત કરે છે અને એ સ્વીકારે છે કે મેં આજે બી જ્ઞાન સાંભળ્યું એમની કૃપાથી તો ગુરુની કૃપા વગર આ દિવ્ય શક્ય નથી એટલે અર્જુન સાથે થયેલો પુણ્યમ પવિત્ર હશ્યામી હું હર્ષ અનુભવ કરું છું મુહુર વારંવાર જેટલી વાર હું આ સંવાદને સ્મરણ કરું છું એટલી વાર મને આનંદની અનુભૂતિ થાય છે તો આ જે ભગવદ્ ગીતા છે એ એવું નથી કે એક વાર વાંચી દીધી એટલે વાસી થઈ ગઈ જેવી રીતે આપણે ન્યૂઝ પેપર વાંચીએ ને ફેંકી દઈએ બીજા દિવસે એમ જોતો જ ના હોય કોઈ રસ ના નીકળે કોઈ દિવસ કોઈ હાથમાં આવી ગયો ન્યૂઝપેપર જોઈએ ઓહો એક મહિના પહેલાનો છે છી ફેંકી દઈએ પણ ભગવદ્ ગીતા તાજી છે વારંવાર વાંચશો ને વારંવાર તો નવો નવો રસ મળશે એમાંથી એ જ સંજે ધીતરાશને કહી રહ્યો છે કે અર્જુન અને કેશો વચ્ચે જે સંવાદ થયો અદ્ભુત એનાથી હું વારંવાર સાંભળીને હર્ષિત થઉં છું આનંદ આનંદ આવે છે જેની કોઈ કલ્પના ના કરી શકે નેક્સ્ટ શ્લોકમાં ખાસ કરીને સંજય વર્ણન કરશે કે ખાસ કરીને મેં જે વિશ્વરૂપ જોયો એ બી અદ્ભુત હતો તો નેક્સ્ટ શ્લોકમાં

આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું આ 77 શ્લોકમાં સંજે ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે જ્યારે હું વિશ્વરૂપને યાદ કરું છું તો મને કેવી લાગણીઓ વ્યક્ત થાય છે તો સંજે કે તસ સસમર્તે સસમર્તે રૂપમ અતિ અદ્ભુતમ હરે અતિ અદ્ભુત રૂપ ખાસ કરીને નહીં વિશ્વરૂપની વાત કરી રહ્યા છે સંજય વ્યાસદેવની કૃપાથી સંજયને પણ વિશ્વરૂપ જોવા મળ્યો તો સંજય કહે છે વારંવાર હું જ્યારે વિશ્વરૂપને જોઉં છું મારા મનમાં જે મેં પહેલાં જોયો તો મને અદ્ભુત લાગણીઓ થાય છે અદ્ભુત જેની કોઈ કલ્પના ના કરી શકાય વિસ્મ્યો આશ્ચર્ય ચકિત થાવું છું એમ આશ્રય થઈ જાઉં છું કેવું અદ્ભુત રૂપ હતો મહાન રાજન ઋષ્યામી પુનઃ પુનઃ વારંવાર હું આનંદિત થાઉં છું એમ મારા શરીરમાં રોમાંચ થાય છે રોમાંસ કંપા સુતરંગ ભાજો જબરદસ્ત દિવ્ય લાગણીઓની અનુભૂતિ મને થાય છે કે જ્યારે ભગવાન હરિના અદભુત વિશ્વરૂપને હું શું કરું છું સ્મરણ કરું છું અદભુત વિશ્વરૂપનું સ્મરણ નેક્સ્ટ શ્લોકમાં આ અઢારમાં અધ્યાયનો છેલ્લો શ્લોક છે અને આ ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક છે એમાં સંજય અત્યાર સુધીમાં જે બી અનુભવ કર્યો છે અને પોતાનું સ્ટેટમેન્ટ આપે છે વિજે માટે અને પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રે ધૂછ્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા એનો જવાબ આ છેલ્લો શ્લોક છે અને પછી કોઈ પ્રશ્ન ધૃતરાષ્ટ્ર પૂછશે નહીં કેમ કે સંજયનો મોડ બનકર નાખશે એવા શબ્દો બોલશે તો પ્રશ્ન પૂછ્યો તો કે વિજય કોની થશે એનો ઉત્તર આ છેલ્લા શ્લોકમાં સંજય ધરાશ ને આપી રહ્યો છે કે વિજય કોની થશે એ હું મારા અનુભવ પ્રમાણે જણાવી દઉં કૃષ્ણ યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય વિજય અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિત નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે આ 78 શ્લોકમાં સંજે ધૃતરાષ્ટ્રના પ્રશ્નો જવાબ આપે છે જે જવાબ કઈથી ચાલુ થયો તો પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર વાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા આયુષ્વા મામ પાંડવા ચકિમ કુર્તો સંજયા એક જ પ્રશ્ન પૂછ્યો તો ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકમાં વચ્ચે કંઈ ધૃતરાશ વાચ આવ્યું જ નહીં અને હવે ફરી બીજી વાર આવવાનો જ નહીં કેમ કે આ શ્લોકમાં સેવન્ટી એટ શ્લોકમાં સંજે એવા શબ્દો બોલશે ને કે ધૃતરાશની જેટલી આશા છે ને એના ઉપર શું આવી જશે નદીનો પૂળ આવી જશે બધી ઈચ્છાઓ દબાઈ જશે એમ એનો મોડો બંધ થઈ જશે ફરી એની અંદર સાહસ નહીં હોય પૂછવાનો એવા શબ્દો સંજે બોલશે પોતાનો અનુભવ વ્યક્ત કરશે પોતાનો અનુભવ વ્યક્ત કરશે संजय तो आस्लोक में संजय कैसे यत्र योगेश्वर कृष्ण ज्या योगेश्वर कृष्ण से तत्र धनुधर पार्थो त्यां अर्जुन से तत्र श्री भगवन शक्ति विजय विजय भूति ध्रुवा नीतिर मते मतम हे राजन ज्या योगेश्वर कृष्ण से જ્યાં ધનુધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય છે વિજય છે અસાધારણ શક્તિ છે તેમજ નીતિ પણ છે આવું મારું મત છે એટલે વિજય તો પાંડવોની જ થવાની છે કેમ કે સાક્ષાત કૃષ્ણ એ બાજુ છે અને જ્યાં વિજય છે ને એ પડછાયાના રૂપમાં કોને પાછળ ચાલે છે અર્જુન અને કૃષ્ણ પાછળ ચાલે છે એ તો કૃષ્ણની દાસી છે કે જેવી રીતે વ્યક્તિ ચાલે એને પાછળ પડછાયો ચાલે છે એ વ્યક્તિની દાસી કહેવાય પડછાયો એનો દાસ કહેવાય તો કોની દાસી છે દાસી છે જ્યાં કૃષ્ણ ત્યાં એની દાસી એટલે હવે તમે જેટલી બી આશાઓ છે એ બધી છોડી દો ધૃતરાજ મહારાજને ખાસ કરીને પિતા ભીષ્મ કર્ણ અને દ્રોણાચાર્યને દોરણાચાર્ય જીતવાની આશા હતી સંજય સ્પષ્ટ ના પાડી દીધી મારો મત છે સંજે પોતાનું સ્ટેટમેન્ટ આપે છે અત્યાર સુધીમાં મેં આટલું ડિસ્કશન કર્યો હે રાજન તમારા સામે સ્ટેટમેન્ટ એવું છે કે તમારી કોઈ વિજય નહીં હવે કંઈ તમારો બીજો પ્રશ્ન છે ધ્રા ચૂપ થઈ ગયા કોઈ પ્રશ્ન નહીં હવે જો વિજય પાંડવોની જ થવાની હોય તો પછી પ્રશ્ન પૂછવાનો ફાયદો શું છે કોઈ ફાયદો નહીં એટલે હવે બીજી વાર ભગવદ ગીતામાં વાચ નથી તો અહીંયા આગળ ભગવદ્ ગીતા પૂર્ણ થાય છે અને આપણે શ્લોક સંખ્યા સિક્ષ્ટી ફાઈવ અને સિક્સટી સિક્સ આ બે શ્લોકને આપણે ગીતાને ઉતારી લઈશું જીવનમાં તો આપણા ગીતાને સમજ્યા બરાબર કહેવાયશું આ ભગવદ્ ગીતાનો એડવાન્સ કોર્સ ઓવરવ્યુ કોર્સ મેં કયો સારાંશ રૂપે કયો આ બધું ડિટેલ મેં કહું તો ચારસો પાંચસો કલાક થઈ જાય એટલા માટે મેં સારાંશ રૂપે કહ્યું ટૂંકમાં ટૂંકમાં કહ્યું તો આ ભગવદ્ ગીતા ઓવરયુ કોર્સ છે એના ઉપર બી એક બીજો કોર્સ આવશે શ્રીમદ ભાગવતમ ઓવરયુ કોર્સ મહાભારત ઓવરયુ કોર્સ અને રામાયણ ઓવરયુ કોર્સ આ બધા કોર્સો છે આપણે ફરી આગળ સમજીશું અને આપ આપશ્રીને કોઈ પણ બાબતમાં પ્રશ્ન હોય વિના સંકો આપ મને ફોન કરી શકો છો આના સીડી ઉપર મારા નંબર લખેલા છે એક્ચુલી અને હું પૂરા ગુજરાતમાં ટ્રોવલિંગ કરું છું અને આપશ્રી મને ગમે ત્યાં રૂબરૂ પણ મળી શકો છો પણ આ ગીતાને સમજવા માટે આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે છે એ વાંચવી બહુ જરૂરી છે મેં તો સારાંશ રૂપે કહ્યું પણ વધુ ભગવદ્ ગીતા સાંભળવી અને સમજવી તો આ ભગવદ્ ગીતા વાંચવી બહુ જરૂરી છે આપને પાસે આ ગીતા ના હોય તો આપ ફોન કરો હું આપશ્રીની ગીતા મોકલી આપીશ આ દુનિયાના ગમે તે છેડે એવું નહીં કે ગુજરાતમાં ભારતમાં ગમે તે છેડે વર્લ્ડમાં એવું કોઈ જગ્યા નથી કે જ્યાં ઇસ્કોની ગીતા અવેલેબલ ના હોય તો આપશ્રીને ભાગવતમ ઓરી કોર્ષ મહાભારત રામાયણના કોર્ષ જોઈતા હોય તો પણ આપશ્રી સંપર્ક કરી શકો હરે કૃષ્ણ આ એપિસોડમાં આજે આપણે સિત્તેરમાં શ્લોક થી લઈ અને ઇઠ્ઠોતર માં શ્લોક સુધી ચર્ચા કરી એમાં બે મહત્વપૂર્ણ મુદ્દા છે એક મુદ્દો એ છે કે અર્જુન એવું કહે છે કે મારો મોહ દૂર થઈ ગયો કેમ કૃષ્ણ પાસેથી સાંભળ્યો અને પછી આચરણમાં મૂક્યો તો આપણે આ ભગવદ્ ગીતા સાંભળી હવે એને આચરણમાં મૂકવાની છે તો આપણો મોહ બી દૂર થઈ જશે પછી સંજે સેવન્ટી એટ એટલે છેલ્લા શ્લોકમાં ભવિષ્યવાણી કરે છે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ત ધનુધર અર્જુન જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે ત્યાં લક્ષ્મીજી છે ત્યાં કીર્તિ છે બધું એને સાથે ચાલે છે તો આમાંથી આપણે શું બોધ લેવાનો જેવી રીતે અર્જુને કૃષ્ણ હતા એવી રીતે આપણે જીવનમાં કૃષ્ણ સાથે રાખીશું તો હંમેશા વિજય લક્ષ્મીજી પૈસાની કોઈ કમી નહીં અને કીર્તિ દરેક વસ્તુ આપણે સાથે જ ચાલશે પણ એના માટે શું કરવું પડશે

मोक्षसन्न्यासयोगो नाम अष्टादशोऽध्यायः